નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં છો. જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેજો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય. અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ. નમસ્કાર મિત્રો, ડીઆઈના ત્રીજા નંબરના ભાગની અંદર આજે આપણે ખૂબ જ અગત્યનો એવી ચર્ચા કરવાના છે. ખૂબ સરસ મજાના 5 પ્રશ્નો જેનું નામ છે મિત્રો લાઇન આધારિત જો કોઈ ગ્રાફ આપેલો હોય તો એની અંદર મિત્રો વિવિધતા પ્રકારના 5 પ્રશ્નો જે છે એનું સોલ્યુશન આપણે કેવી રીતે કરશું. તો તમે જોઈ શકો છો કે બાજુની અંદર મિત્રો ડબલ લાઇન આપેલી છે, આવી રીતે સિંગલ લાઇનની અંદર પણ હોઈ શકે છે, પણ દરેકનો હેતુ જે છે મિત્રો સેમ હોય છે. બરાબર, ઉકેલવા માટેનો બહુ ઝાઝો જે તફાવત છે એ હોતો નથી. તો અહીં આપેલ સૌ પ્રથમ આલેખ જે છે એને મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ તો નાનકડી એવી એની રકમ જે છે ને મિત્રો ખાસ જરૂરી હોય છે. તો એ માહિતી એની અંદર ઘણી બધી આપણને મળી રહેતી હોય છે કે 2019ની સાલની અંદર બે જુદી જુદી કંપનીઓ છે એ અને બી, તો એમના મિત્રો નફાની માહિતી અહીંયા આપેલી છે. એટલે તમને જ્યાં જોવા મળે છે એ શું બતાવે છે, તો કે નફો બતાવે છે. સૌથી મહત્વનું મિત્રો બાબત એ છે કે 1000ના સ્વરૂપમાં આપેલી છે. તમે જોઈ શકો છો કે 40, 20, 44, 28 આવું લખ્યું છે, પણ એની પાછળ મિત્રો 1000નું સ્વરૂપ સમજવાનું છે. એટલે કે 40,000, 44,000, તો આની મિત્રો ખાસ ભૂલ ન પડે એનું મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે. બરાબર, તો ચાલો મિત્રો શરૂઆત કરીએ કે આનો પ્રથમ પ્રશ્ન જે છે એ આપણને શું કહેવા માંગે છે અને એને ઝડપથી આપણે કેવી રીતે સોલ્વ કરી શકશો. ચાલો તો શરૂઆત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 1 જે છે એને આપણે કેવી રીતે સોલ્યુશન કરશું. તો તમે આલેખ તો અત્યાર સુધીમાં સમજતા શીખી ગયા છો કે અહીં ઊભી કોલમ જે YX તમને આપેલી છે એની અંદર મિત્રો તમને જુદા જુદા પ્રકારનું 10,000, 20,000, 30,000 એવી રીતે સ્ટેપ પાડેલા છે. બરાબર, એવી રીતે નીચેની બાજુમાં તમે જોઈ શકો છો કે અહીંયા જુદા જુદા પ્રકારના 6 મહિનાઓ જે છે એ મિત્રો ક્રમમાં નથી, પણ એની અંદર જાન્યુઆરી છે, માર્ચ છે, ત્યાર પછી મે આપેલો છે, જુલાઈ આપેલો છે, સપ્ટેમ્બર આપેલો છે અને નવેમ્બર આપેલો છે. તો આ જુદા જુદા 6 મહિનાઓ જે છે એનું મિત્રો એ નામની કંપની અને બી નામની કંપની બંનેના કલર જે છે મિત્રો આપણે અલગ બતાવેલા છે. એ કંપની છે એ તમે જોઈ શકો છો વાદળી રંગની છે અને બી કંપની જે છે એ મિત્રો લાલ રંગની તમને બતાવેલી જોવા મળે છે. બરાબર, તો ચાલો હવે મિત્રો આપણે એને સમજીએ. તો પ્રથમ પ્રશ્ન એવું કહે છે કે મે, સપ્ટેમ્બર અને નવેમ્બર આ 3 મહિના જે છે એ 3 મહિનાનો મિત્રો કંપની એ જે છે એનો કુલ નફો અને તે જ માસનો એટલે એનો અર્થ એમ થયો કે હવે પછીના વાક્ય માટે પણ મહિનાઓ તો આ જ છે, મે મહિનો, સપ્ટેમ્બર મહિનો, નવેમ્બર મહિનો, તે જ માસનો કંપની બીનો નફો જે છે એમના વચ્ચેનું અંતર એટલે કે એમના વચ્ચેનો તફાવત જે છે એ કેટલા રૂપિયાનો છે. તો બે નફાઓ જે છે એના વચ્ચેનો આપણે ડિફરન્ટ કાઢવાનો છે. તો સરસ મજાનો ઇઝી પ્રશ્ન છે, વ્યવસ્થિત એકવાર સમજી લેવાનો કે મે મહિનો આપણને કીધો છે, ત્યાર પછી મિત્રો આપણને સપ્ટેમ્બર મહિનો કીધો છે, થોડુંક ટૂંકમાં લખું છું, અને ત્યાર પછી મિત્રો આપણને નવેમ્બર કીધો છે. બરાબર, તો પરીક્ષામાં આપણે જેટલો સમયનો બચાવ થાય એટલા શબ્દો મિત્રો આપણે ઓછા વાપરવા. તો એક તો મિત્રો આનો સિમ્પલ રસ્તો આ છે કે ચાલો એ કંપની માટે જરાક ચેક કરીએ. તો એ કંપની માટે મિત્રો મે મહિનાની જો આપણે વાત કરતા હોય તો કેટલી બતાવશે, તો કે 42 બતાવે છે. બરાબર છે, સપ્ટેમ્બર મહિના માટે જો વાત કરતા હોય તો ત્યાં જોઈશો તો તમને ત્યાં 24 બતાવે છે, અને એ કંપની માટે તમે નવેમ્બર જોઈશો તો સૌથી મિત્રો છેડાનું એને 14 બતાવે છે. તો આ લોકોનો ટોટલ નાનકડો એવો જુઓ તો મિત્રો ખ્યાલ આવશે કે અહીંયા 80 બતાવે છે. બીજું ખાસ એ જોવાનું છે કે આ દરેક અંક જે છે મિત્રો 1000ના ગુણકમાં આપેલો છે, મતલબ કે આ બધા 1000 છે એમ સમજવાનું છે. બરાબર, બીજો એક રસ્તો આવો પણ છે મિત્રો કે ચાલો બી માટે આપણે ચેક કરીએ તો તે જ મહિના એટલે બી માટે મે મહિનામાં જો ચેક કરીએ તો મિત્રો ત્યાં તમને 36,000 બતાવે છે. એવી જ રીતે આગળ સપ્ટેમ્બર માટે ચેક કરીએ તો ત્યાં આપણને 32,000 બતાવે છે, અને નવેમ્બર માટે જો આપણે ચેક કરશું તો નવેમ્બર માટે મિત્રો બી કંપની 24,000 જે છે એ નફો જે છે એ મિત્રો કમાય છે. તો આ બધાનો આપણે ટોટલ જરાક મારી દઈએ તો મિત્રો બહુ સિમ્પલ ટોટલ છે, 3 અને 3 અંકો મારશો તો તમને 92નો ખ્યાલ આવશે. તો તમને ખ્યાલ આવી જશે કે આ બંને જે છે એનો મિત્રો તફાવત જે છે એ આપણને કેટલો મળે છે. તો ડિફરન્ટ જે છે જેને આપણે તફાવત કહેતા હોય છે અથવા તો અંતર કહેતા હોય છે, તો તફાવત જે છે મિત્રો આપણને 12નો મળે છે, એટલે કે 12,000 તરીકે આપણે સમજવાનું છે. બરાબર, તો મિત્રો વાત થઈ કે પૂરી બહુ ઇઝી હતો. તો આ મેથડ પણ ઇઝી છે. બીજી મેથડ એ કે કદાચ તમે સીધું ત્યાંથી ડાયરેક્ટ તફાવત તમે સીધા લઈ લો તો એમ પણ મિત્રો ચાલે. એટલે હું તમને આ રીતે પણ કહેવા માગું છું, કદાચ આ બેનો તમે તફાવત ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા મિત્રો તફાવત તમને 6 જેટલો જોવા મળે છે. બરાબર, એવી જ રીતે મિત્રો અહીંયા જો તમે તફાવત ચેક કરશો તો અહીંયા તમને -8 જેટલો જોવા મળે છે, અને અહીંયા મિત્રો 10નો તફાવત છે, -10 તરીકે. તમને એમ થશે પ્લસ ને માઇનસ એવું કેમ લખો, તો બહુ સિમ્પલ વસ્તુ છે. હા, એને પકડી રાખો તો 42માંથી 36 કાઢો ત્યારે ધન આવે, 24માંથી 32 કાઢો તો ઋણ આવે, અને 14માંથી 24 કાઢો તો ઋણ આવે. બસ એમ કોઈ એકને પકડી રાખવાની વાત છે, બાકી આપણે તો મિત્રો તફાવત જ લેવો છે. એટલે આ જે ઋણવાળા 18 છે એ ઋણવાળા 18માંથી 6 ગયા, તો સિમ્પલ 12નો તફાવત છે એટલો ખ્યાલ આવી ગયો. તો આમ પણ તમે નક્કી કરી શકો છો કે 12,000 જે છે મિત્રો આની માટે યોગ્ય જવાબ છે. તો તમે કોઈ પણ રીતે આ રીતે ડાયરેક્ટ તફાવત વિચારો તોય ચાલશે, આ રીતે સિમ્પલ કરશો તો પણ ચાલશે. બરાબર, ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 2 જે છે આપણને શું કહે છે.
ચાલો બીજો પ્રશ્ન જે છે મિત્રો જોઈએ તો થોડુંક ધ્યાન ખાસે રાખવાનું હોય કે જાન્યુઆરી 2019 કરતાં જાન્યુઆરી 2020 માં તો આપણને પહેલા તો એમ થાય કે આમાં જાન્યુઆરી 2020 ની તો આમાં કઈ વાત નથી બરોબર પણ એક ખાલી સરખામણી કરે છે કે આપણને માહિતી તો 2019 ની આપી છે પણ એમ કહે છે કે 19 ની માહિતી કરતાં જાન્યુઆરી 2020 ની જે માહિતી છે એમાં કંપની એ જે છે એનો નફો મિત્રો 20% અને કંપની બી જે છે એનો નફો મિત્રો 10% વધે છે તો આનો અર્થ એવો થયો કે આપણને જાન્યુઆરી 2020 જે છે એનો નફો આપણને કહી દીધો છે પણ એને શું કીધું કે કમ્પેરિઝન કર્યું કે 19 કરતાં 20% વધેલો છે ને 19 કરતાં 10% વધેલો છે તો એ નફો કયો હતો કે જાન્યુઆરી 2020નો તો આવી રીતે મિત્રો તમને બંનેના નફાઓ જે છે એ એક પ્રકારે આપેલા છે પ્રશ્ન એવો છે કે જાન્યુઆરી 2020ની અંદર બંને કંપનીનો નફો જે છે એનો તફાવત કેટલો થાય તો જાન્યુઆરી 2020નો નફો આપણને મળી જાય તો એનો તફાવત પણ આપણે ઇઝીલી કહી શકીએ છીએ તો બહુ જ ઇઝી દાખલો અને સરસ મજાનો છે તો એક કામ કરીએ મિત્રો કે ચાલો અહીંયા જાન્યુઆરી 2019ની વાત મિત્રો અહીંયા રાખીએ અને અહીંયા મિત્રો આપણે વિચારીએ આવું કે જાન્યુઆરી 2020 માટે બરાબર હવે કંપની એક તો જાણે એ છે એક કંપની બી છે તો આવી રીતે સ્ટેપ બાય વિચારો તો કોઈ ભૂલ પડવાની શક્યતા નથી અને મિત્રો 5-10 સેકન્ડનો આ દાખલો છે બરાબર ચાલો જાન્યુઆરી 2019ની અંદર જો વાત કરીએ તો એ કંપની જે છે 2019ની માહિતી તો આપેલી છે તો જાન્યુઆરી 2019ની અંદર એ કંપની જુઓ તો 40 બતાવે છે કેટલું બતાવે છે 40 બતાવે છે બરાબર તો એવી જ રીતે મિત્રો જાન્યુઆરી 2019માં બી કંપની જુઓ તો એટલે કે આપેલ માહિતીમાં બી કંપની જે છે એમાં જાન્યુઆરી મહિનો જુઓ તો કે 20 બતાવે છે તમને શું કીધું અહીંયા કે જાન્યુઆરી 2019ની જે માહિતી છે એના કરતાં 20ની માહિતી જે છે એમાં કંપની એ માટે 20% વધારો થાય છે તો આ જે એ નામની કંપની જે છે એમાં મિત્રો 20% વધારો કરે છે બરાબર તો 20% વધારો કરો એટલે એ જાન્યુઆરી 20નું તમને અહીંયા માહિતી મળશે તો આના 20% મિત્રો મોઢે વધારી નાખો 0.04288 રૂપિયા જે છે એ મિત્રો વધે છે તો અહીંયા આઠને ધ્યાનમાં રાખો તો આ 48 થયા 40ના બદલે 48 થયા વાસ્તવમાં બધા હજારમાં ગણતરી કરવાની છે બરાબર ચાલો એવી રીતે બી કંપની માટે વધારાની વાત કરીએ તો મિત્રો 10% જે છે એ પ્લસ થાય છે બરાબર આની અંદર 10%નો વધારો થાય છે તો મિત્રો 10% એટલે 2નો વધારો થયો તો 20માં 2 નાખો તો આ 22 થઈ ગયા તો બરાબર ધ્યાન રાખજો આ ડેટા જે નફાનો જે છે એ મિત્રો જાન્યુઆરી 2019નો છે જેમાં 40,000 ને 20,000 છે આ ડેટા જે છે એ જાન્યુઆરી 2020નો છે જે આપણે જાતે લાવ્યા કેમ કે એને કીધું કે એમાં આટલો વધારો જ થાય છે ફક્ત તો 48,000 ને 22,000 પ્રશ્ન શું કહે છે જાન્યુઆરી 2020 એટલે આ એની અંદર બંને કંપનીનો તફાવત કેટલો છે તો આ બંને કંપનીનો નફો છે તો આ બંને કંપનીનો તફાવત જે છે મિત્રો કેટલો છે તો બહુ ઇઝીલી જવાબ મિત્રો અહીંયા આવી ગયો આ બંનેની બાદબાકી કરો તો અહીંયા ખ્યાલ આવશે કે અહીંયા 6 આવે છે અહીંયા મિત્રો 2 આવે છે તો બહુ ઇઝી હોય છે આ ખરેખર તો 26,000 જે છે મિત્રો આપણે આની માટે યોગ્ય કરશું કેમ કે કોઈ પણ અંક આવે એને 1000 વડે ગુણવાના આપણને રકમમાં જ કીધું છે કે 1000ના સ્વરૂપમાં આ બધા મૂલ્યો આપેલા છે બરાબર તો 26,000 જે છે એની માટે યોગ્ય જવાબ બરાબર તો ખાલી માહિતી જે છે ને એ મિત્રો ખાસ પહેલાં સમજવાની વાત છે બાકી આની અંદર ગણતરીઓ જે છે એમાં બહુ હાઈફાઈ નથી હોતી પણ જે પણ કોઈ કોઈ કલેક્શન સામે આપેલું જે છે ને આપણે વાંચતા શીખવાનું છે બરાબર ચાલો જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર 3 જે છે એમાં કેવો પ્રશ્ન છે ચાલો 3 નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ તો તમને રકમ થોડીક લાંબી લાગશે બરાબર તો આ બધામાં રકમ ખાલી લાંબી હોય બાકી ગણતરીઓમાં ખાસ કાંઈ હોતું નથી આને સમજવું એ મહત્વનું હોય છે તો અહીંયા શું કહે છે કે ઓક્ટોબર માસની અંદર મિત્રો કંપની બીનો નફો જે છે એ તેના સપ્ટેમ્બર માસ અને નવેમ્બર માસના નફાની સરેરાશ જેટલો છે તો એક પ્રકારના વાક્ય જે છે ને આમ બીજગણિત જેવું સમીકરણ જેવું બતાવે છે તો આમાં વાત કોની છે તો ઓક્ટોબર મહિનામાં બી કંપનીની વાત છે બસ આટલું પહેલાં પકડો બરાબર શું કહેવા માગે છે કે ઓક્ટોબર મહિનાની અંદર બી કંપનીનો નફો જે છે એની કાંઈક વાત કરે છે નક્કી થયું ઓક્ટોબર મહિનામાં બી કંપનીનો નફો છે એ કેવો છે તો અહીંયા આપેલું છે કે એના સપ્ટેમ્બર મહિનો અને નવેમ્બર મહિનો કેવો નફો છે તો કે એના સપ્ટેમ્બર મહિનો વત્તા એના નવેમ્બર મહિનો એમના નફાની સરેરાશ જેટલો સરેરાશ એટલે શું કહેવાય તો કે ભાગ્યા 2 બરાબર તો કંઈક આવું કહે છે કે જે બી કંપનીનો ઓક્ટોબર મહિનાનો જે નફો છે ને એ નફો કેવો છે તો કે સપ્ટેમ્બર અને નવેમ્બરની સરેરાશ જેટલો નફો છે બસ તો આ વસ્તુ કહેવા માગે છે આના જેટલો નફો છે એવું મિત્રો કહેવા માગે છે તો હવે આપણે જરાક આનો નફો જે છે ઇઝીલી આપણને મળી જશે જુઓ તમે કે આપણને સપ્ટેમ્બર અને નવેમ્બરમાં બી કંપની ચેક કરો તો બી કંપની માટે મિત્રો ત્યાં તમે જોઈશો તો સપ્ટેમ્બર મહિનાની અંદર બી કંપનીમાં તમને 32 બતાવે છે અને નવેમ્બરમાં તમને 24 બતાવે છે તો આવું કંઈક કહેવા માગે છે કે 32 વત્તા 24 અને એના મિત્રો 1/2 બરાબર એ જ સરેરાશ ખરેખર થઈ કહેવાય તો આ બંનેનો ટોટલ મારો તો મિત્રો તમને મળશે 56 ના 1/2 કેટલા થાય તો કે 28 દુને મિત્રો 56 થાય બરાબર ધ્યાન રાખજો 28,000 નફો એ ઓક્ટોબર મહિનામાં બી કંપનીનો થઈ ગયો આવું શા માટે થયું તો કે ઓક્ટોબર મહિનો આમાં આપ્યો નથી પણ
ઓક્ટોબર મહિનાનો નફો કેવો છે તો એ મિત્રો આપેલી માહિતીના આધારે આપણને ખબર પડી જાય કે એમાં ઓક્ટોબર નથી પણ વાસ્તવિક રીતે ઓક્ટોબર મહિનાનો 28000 નફો મિત્રો થતો હશે કેમ કે એને એક સરખામણી જે છે એ મિત્રો આપેલી છે કે આ બંને સાથે મિત્રો આનું કંઈક કનેક્શન છે એવું આપેલું છે બરાબર ચાલો ઓક્ટોબર મહિનાના નફાની મિત્રો વાત થઈ ગઈ પૂરી હવે સરસ મજાનું વાક્ય છે એને વાંચીએ આપણે અને ઓક્ટોબર મહિનામાં કંપની એ હવે વાત કરે છે ઓક્ટોબર મહિનામાં એ કંપનીની બરાબર આ વાત થઈ બીની તો હવે મિત્રો વાત કોની ચાલે છે તો ઓક્ટોબર મહિનાની અંદર એ કંપની જે છે એ એ કંપનીનો નફો કેવો છે તો બરાબર ધ્યાન રાખીને વાંચો કે કંપની એનો નફો એ તેજ માસના બરાબર ધ્યાન રાખજો તેજ માસ એટલે કયો તો જેની વાત કરે છે એ ઓક્ટોબર બરાબર તો એ ઓક્ટોબર મહિનાના બી કંપની જે છે એના નફાનો 5/7 છે તો ઠંડા મગજે મિત્રો વિચારો કે એવું તમને કહેવા માગે છે કે જે ઓક્ટોબર મહિનામાં જે એ કંપનીનો નફો જે છે એ કેવો છે તો ઓક્ટોબર મહિનો એટલે કે એ જ મહિનાનો બરાબર એટલે આપણે ઓક્ટોબર માટે વિચારીએ તો ઓક્ટોબર મહિનાની બી કંપની જે છે એનો 5/7 જેટલો એટલે આવું કંઈક કહેવા માગે છે કે ઓક્ટોબર માટે જ તે બરાબર પણ કોની વાત તો કે બીની તો જે બી કંપનીનો ઓક્ટોબરનો જે નફો છે એના મિત્રો 5/7 ગણો નફો એટલે કોણ તો કે એ ઓક્ટોબર મહિનાનો એ કંપનીનો નફો બરાબર તો આવી રીતે સમજવાની વાત છે તો બી કંપનીનો ઓક્ટોબરનો નફો મિત્રો આપણે શોધી નાખ્યો છે તમે જોઈ શકો છો અહીંયા ઓક્ટોબરનો બીનો નફો કેટલો છે 28000 તો મિત્રો આવી રીતે દાખલાને પૂર્ણ કરવાની વાત હતી સ્ટેપ તો આમાં કંઈ લાંબા હતા જ નહીં પણ જે કોઈ એનું કલેક્શન કેવી રીતે સમજવું તો અહીંયા 7 × 4 = 28 તો મિત્રો 5×4 = 20 તમને જોવા મળે છે અને 20ને આપણે શું કહેવાય તો કે 20ને મિત્રો આપણે 20000 કહેવા પડે કેમ કે આ બધું હજારના ગુણકમાં ચાલી રહ્યું છે બરાબર તો આની માટે મિત્રો ડી ઓપ્શન જે છે એ યોગ્ય છે તો બહુ સરસ મજાનો મુદ્દો છે ખાલી બે વિધાનો જે છે એને સમજવાની વાત છે બરાબર ચાલો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 4 જે છે આપણને શું કહે છે ચાલો પ્રશ્ન નંબર 4 જે છે એને મિત્રો આપણે વ્યવસ્થિત પહેલાં એની રકમ જે છે એને ખાસ સમજી લઈએ બરાબર તો ખાસ ધ્યાન આપવા જેવો મુદ્દો છે કે બંને કંપની માટે માર્ચ 19 કરતાં માર્ચ 20 બરાબર 19ની જ ડેટા આપી છે પણ 20ની ડેટા જે છે એ કેવી હોય તો એવું કહે છે કે બંને કંપની માટે 19 કરતાં 20ની અંદર કુલ નફો જે છે એ 40% જેટલો મિત્રો વધેલો છે તો એક તો આપણને આવું નક્કી થાય બંને કંપની એટલે આપણે આવું સમજી શકીએ કે એ વત્તા બી માટેની વાત છે બરાબર છે બંને કંપનીની અંદર તમને એવું કહે છે કે માર્ચ 2020ની અંદર મિત્રો 40% વધારો થયો તો આપણે બંને કંપનીનું માર્ચ 20 માટેની આપણે ડેટા છે મિત્રો મેળવી શકીએ છીએ બહુ ઇઝીલી જુઓ બંને કંપની માટે માર્ચ 2020ની અંદર નફો છે એ કેવો હશે તો કે 19 કરતાં 40% વધારો હવે 19નો ડેટા તો ત્યાં તમને આપેલો જ છે તમે જોઈ શકો છો તો ત્યાં તમને આપેલું છે કે માર્ચ 19ની અંદર નફાની જો વાત કરીએ તો મિત્રો માર્ચ મહિનાની અંદર એ કંપની 44 અને બી કંપની 28 એટલે 44 વત્તા 28 આને આપણે મગજની અંદર રાખવાનું છે બરાબર તો એવું આપણે ઇઝીલી કહી શકીએ કે 44 વત્તા 28 ને જો ભેગા કરીએ તો મિત્રો 72000 થશે બરાબર ધ્યાન રાખજો કે માર્ચ 2020ની અંદર જે નફો થવાનો છે એ બંને કંપનીનો 72000 જે છે એમાં 40% વધારો થશે એવું કહે છે બરાબર આ છે 19નો છે તો 2020માં ફક્ત 40% વધારો થશે તો આના મિત્રો 40% આપણે વધારવા છે તો એક કામ કરો 140 અને છેદમાં મિત્રો 100 આને કહેવાય 40% વધારો નફો ખોટમાં આપણે ખૂબ શીખી ગયા છીએ કે કોઈ કિંમત જે છે એમાં 40% મૂલ્ય વધારો થતું હોય તો 100ના બદલે શું બને 140 બને 20% વધારો હોય તો 100ના બદલે 120 બને ખોટ હોય તો 100 કરતાં ઘટે બરાબર તો આવી તમામ ચર્ચાઓ થઈ છે તો આને કહેવાય મિત્રો 20% વધારો કહેવાય તો અહીં મિત્રો નાનકડું સાદુરૂપ જરાક વિચાર કરીએ તો મિત્રો તમને ખ્યાલ છે કે આ ફક્ત 72 નથી વાસ્તવમાં 72000 છે એટલે હવે હું અહીંયા જરૂર પડી છે અને હું તમને પૂરેપૂરો અંક બતાવું છું થોડીક જગ્યા ઓછી છે એટલે એના મુજબ પણ મિત્રો કામ કરીએ છીએ ઓછા સ્ટેપમાં તમે સમજી જાઓ એવું આપણે પ્રયત્ન કરીએ છીએ તો 1-1 મિત્રો કાઢી નાખીએ છીએ બરાબર તો મેઇન વાત ક્યાં અટકી તો 72 × 14 તમે રફની અંદર મિત્રો કરી નાખજો 2 શૂન્ય લગાડજો 72 × 14 એટલે 1008 જે છે મિત્રો પૂરેપૂરા થશે કેટલા થશે તો કે 1 અને 2 મીંડા જે છે અને 8 બરાબર 1008 થશે પણ આપણા બંને શૂન્ય જે છે મિત્રો જમા છે તો હકીકતમાં મૂલ્ય જે છે મિત્રો આટલું તમને આવે છે ફરી એક વખત કહી દઉં છું કે આપણને એવું કીધું છે કે માર્ચ 2020ની અંદર જે નફો થવાનો છે એ નફો કેવો છે તો કે 19નો જે આંકડો છે 19નો આંકડો તમને ત્યાંથી મળશે માર્ચ મહિનાનો બરાબર 19નો જે આંકડો છે એના 40% વધારો તો કોઈ પણ વધારો કરવો હોય તો આવી રીતે આપણે સ્ટેપ મૂકીએ છીએ તો વધારો કરીએ તો એ ખરેખર અંક જે છે એ મિત્રો ક્યાં પહોંચે છે તો કે મિત્રો 1,08,000 જે છે અહીંયા મિત્રો આ બંનેનો નફો જે છે એ મિત્રો પહોંચે છે બરાબર તો હવે તમને મળ્યું શું તો કે બંનેનો ભેગો નફો જે છે એ માર્ચ
20 નું મળી ગયું. હવે આગળ વાંચો તમે માર્ચ 20 ની અંદર એ કંપની જે છે એટલે આમાં બંને ભેગી કંપની હતી, હવે ફક્ત એ કંપની માર્ચ 20 ની અંદર જે નફો મેળવે છે એ 19 કરતા 25% છે. તો મિત્રો આવી જ રીતે તમને એક એ કંપની જે છે ને એના માટે પણ મિત્રો સેમ માર્ચ મહિનો જે છે 20 જે છે એનો ડેટા તમને મળી શકે છે. ફક્ત એ કંપની માટે માર્ચ 20 ની અંદર જે નફો હશે એ કેવો હશે તો કે 19 કરતા 25% વધારે. તો મિત્રો એ કંપની માટે માર્ચ મહિનામાં ચેક કરો તો એ કંપની માટે મિત્રો માર્ચ મહિનો આપણને 44 દર્શાવે છે. તો આપણે એવું કહી શકીએ છીએ કે જે આ 44 છે એ 44ના મિત્રો કેટલા ટકા વધારો કરવાનો છે? 25%. તો 25% વધારામાં એક તો આ રસ્તો છે કે 125 છેદમાં મિત્રો 100, બરાબર, પણ આમાં થોડુંક અઘરા જેવું લાગે છે, બરાબર. તો એક બીજો આ પણ રસ્તો છે કે આપણે 25% વધારવા એને મિત્રો આવું પણ કહી શકીએ કે 1/4 કહી શકાય. 25% એટલે 1/4 અપૂર્ણાંકમાં શીખી ગયા છીએ. તો 11નો વધારો કરવાની વાત છે. કેટલા? 11 × 44 એટલે 11 થયા. તો એ 11ને આમાં જોઈન્ટ કરવા પડે તો જ એને વધારો કહેવાય ને. તો હકીકતમાં આ મુદ્દાને મિત્રો આમ પણ તમારે સમજી શકાય કે અહીંયા મિત્રો 55 જે છે એટલે કે 55 પછી આપણે 1000 સમજી લેવાના છે. તો 55000 જે છે એ આંકડો આપણને મળી ગયો. તો હવે એક સાદો સિમ્પલ વાત થઈ કે બે લોકોનો નફો જે છે એ મિત્રો 1,800 છે, એમાંથી એક વ્યક્તિનો નફો જે છે એ મિત્રો 55000 છે. તો આપણી પાસે પ્રશ્ન મિત્રો સેમ માંગેલો છે, માર્ચ 2020 અને માર્ચ 2019ની અંદર બી કંપનીના નફાનો તફાવત શોધવાનો છે. તો બી કંપની માટે મિત્રો આપણે નવો નફો તો જરૂર પડવાની જ છે, તો જ આપણે તફાવત શોધી શકવાના છીએ. તો એક કામ કરો મિત્રો કે બી કંપની જે છે એનો મિત્રો માર્ચ 20 માટેનો નફો આપણે લાવી શકીએ છીએ. એટલા માટે કે એ બીનો માર્ચ 20નો નફો ભેગો આપ્યો છે, એમાંથી એનો નફો પણ તમને અલગ આપેલો છે. તો એમાંથી બી જે છે એનો નફો કેટલો હશે? તો મિત્રો આ બંનેની જરાક અહીંયા બાદબાકી કરી નાખો. શું કરશું? બંનેની મિત્રો અહીંયા બાદબાકી કરી નાખો તો અહીંયા મિત્રો તમને ટોટલ જે છે એમાં જોવા મળશે. તો છેલ્લા મિત્રો 2 શૂન્યના શૂન્ય કરી દઈશું આપણે, 8ના મિત્રો જો 8 રાખશું. હવે મિત્રો ખાસ ધ્યાન રાખશું 10માંથી 5 કાઢીએ છીએ તો મિત્રો અહીંયા 5 જોવા મળે છે. આગળ થઈ ગયા 9 માંથી 5 કાઢશો તો મિત્રો 4. તો અહીંયા મિત્રો 45,800 જે તમને જોવા મળે છે મિત્રો બી કંપનીનો માર્ચ મહિનાનો નફો તમને જોવા મળે છે. તો થોડુંક મિત્રો તમારે સ્ટેપ વાઇઝ ચાલવાનું છે, બરાબર, નહીં આમાં ક્યારેક ભૂલ પડી જાય. તો હવે આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ કે આપણો પ્રશ્ન તો મિત્રો એવો છે કે આ બી નો તફાવત જ શોધવાનો છે કે બી નો માર્ચ જે છે 20 અને બી નો માર્ચ જે છે 19 આ બંનેનો તમારી પાસે શું માંગ્યો છે? તો આ બંનેનો તમારી પાસે મિત્રો તફાવત માંગ્યો છે. તો હવે મિત્રો આપણને બી કંપની માટે 2019 ને 2020 જે છે એનો તફાવત તમારી પાસે માંગ્યો છે. તો બી કંપનીનો મિત્રો 2019નો આપણે માર્ચ મહિનાની જો વાત કરતા હોય તો માર્ચ મહિના માટે મિત્રો ત્યાંથી આપણે ચેક કરીએ તો બી કંપની માટે માર્ચ મહિનો તમને 28,000 બતાવે છે, બરાબર છે. તો અહીંયા આપણે સિમ્પલી આવું સમજી શકીએ છીએ કે આ મૂળ તો 28,000 જે છે મિત્રો આમાંથી કાઢવાની વાત છે, બરાબર, કેમ કે ઉપલો નફો મોટો છે એ મિત્રો 2020નો છે, નીચેનો નફો જે છે મિત્રો નાનો છે 28,000. તો આ બંનેનો તફાવત એ જ મિત્રો આપણો ફાઇનલ અને આખરી જવાબ જે છે મિત્રો બને, કેમ કે આપણી પાસે આ બંનેના નફાનો તફાવત માંગેલો હતો, બરાબર. ચાલો જોઈએ. તો અહીં મિત્રો બાદબાકીમાં 0, 0 અને મિત્રો 8 ના 8 આવે છે. અહીંયા તમે જોઈ શકો છો બાદબાકી કરશો તો મિત્રો 7 આવશે અને એમ તમે જોઈ શકો છો 3માંથી 2 જશે તો અહીંયા 1 આવશે. તો 17,800 જે છે મિત્રો આની માટે યોગ્ય જવાબ છે, એટલે કે અહીંયા ઓપ્શન નંબર જે તમને સી આપેલું છે એ ખરેખર આની માટે યોગ્ય છે. તો થોડુંક મિત્રો વિચાર જે છે ને આની અંદર શાંતિથી ધીમા મગજે કરવાનો છે. ફરી જરૂર પડે તો એક વખત વિડીયોને મિત્રો પાછો લઈ જાઓ. હું ફરીથી રિપીટ એટલા માટે નથી કરતો તમારી પાસે ડેટા અવેલેબલ છે, ફક્ત વિડીયોને પાછળ મારશો ફરીથી એક એક સ્ટેપ જે છે મિત્રો સમજી લેજો કે પહેલાં મેં 2નો ભેગો નફો મેળવ્યો, પછી એમાંથી એનો વ્યક્તિગત અલગ મળે એવું હતું, તો એનો મળે એવું હોય તો બીનો પણ વ્યક્તિગત મળી જ જાય અને 19 વાળો નફો તો આપણે ત્યાંથી લાવી શકીએ છીએ. તો આ બંનેના નફાની બાદબાકી જ આપણી પાસે માંગેલી હતી, તમે જોઈ શકો છો, બરાબર. 19 અને 20ની અંદર બી કંપનીના નફાનો તફાવત તમે શોધો. તો સરસ મજાનો દાખલો હતો. ચાલો જોઈએ મિત્રો છેલ્લો અને અંતિમ ઉદાહરણ. પ્રશ્ન નંબર 5ની અંદર આપણને કેવું ઉદાહરણ મૂકેલું છે? ચાલો છેલ્લું મિત્રો સરસ મજાનું ઉદાહરણ તમને આપેલું છે, એકદમ હળવાશ વાળું ઉદાહરણ છે, બરાબર. મે અને નવેમ્બર મહિનામાં કંપની એ જે છે એનો નફો, એટલે એ કંપની માટે મિત્રો વાત કયા મહિનાની કરી છે? તો કે એને મિત્રો એક તો જાણે મે મહિનાની વાત કરી છે અને એક મિત્રો એને નવેમ્બરની વાત કરી છે. ઓકે, કાંઈ વાંધો નહીં, આપણે લખી નાખીએ. અને બી કંપની માટે મિત્રો શું વાત કરેલી છે? તથા જાન્યુઆરી અને સપ્ટેમ્બર માટે કંપની નંબર બી જે છે એના નફાનો ગુણોત્તર શોધો. તો બી કંપની માટે મિત્રો કયા મહિના લઈશું આપણે? તો એના માટે મિત્રો આપણે જાન્યુઆરી લઈશું અને એના માટે આપણે સપ્ટેમ્બર જે છે એને લેશું, બરાબર. તો ચાલો એ માટે આપણે વાત કરીએ જરાક
તો મે મહિનો અને નવેમ્બર મહિનો એ માટે શું બતાવે છે તો મે મહિનાની અંદર મિત્રો તમે એ માટે જોશો તો તમને ત્યાં 42 જે છે એ જોવા મળે છે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી અને વાંચો અને નવેમ્બર મહિનાની અંદર મિત્રો આપણે એ કંપનીમાં ચેક કરીએ તો નવેમ્બર માટે મિત્રો ત્યાં 14 બતાવે છે બરોબર ચલો બી કંપનીની જરાક ડેટા લઈ લઈએ તો બી કંપની માટે જાન્યુઆરી જુઓ તો બી કંપનીમાં જાન્યુઆરી પહેલું જ છે જે 20 બતાવે છે અને સપ્ટેમ્બર મહિનો જો એમાં ચેક કરશો તો બી કંપની માટે મિત્રો તમને 32 બતાવે છે તો સિમ્પલ કે આ બંનેનો ટોટલ આપણે જરાક મારીએ તો અહીંયા મિત્રો તમને જોવા મળશે 6 અને 5 56 જોવા મળે છે અને અહીંયા જો આપણે જરાક ચેક કરીએ તો અહીંયા 50 અને 2 52 જોવા મળે છે તો આપણી પાસે મિત્રો ગુણોત્તર જ માંગેલો છે બરાબર તો આ બંનેને ભેગા કરવાની વાત હતી તો આ બંનેમાંથી મિત્રો સરસ મજાનો છેદ જે છે તમે ઉડાડો તો 4-4 બંનેમાંથી મિત્રો કાઢો તો 14 ચોકને 56 થશે અને 13 ચોકાને મિત્રો 52 થશે તો આ ક્રમ પણ મિત્રો ખાસ મહત્વનો છે 14:13 આની માટે યોગ્ય જવાબ છે છેલ્લો ઓપ્શન નંબર ડી જે છે એ મિત્રો આની માટે આપણે યોગ્ય સમજી શકીએ કે 14:13 છે બરાબર તો કેવો ડેટા માંગેલો છે કોનો ગુણોત્તર માંગેલો છે કેવા ક્રમમાં માંગેલો છે એ બધું આની અંદર ખાસ મહત્વનું હોય છે તો મિત્રો આજના જે મુખ્ય 5 દાખલાઓ જે હતા એ મિત્રો લાઇન આલેખની અંદર એના પર આધારિત હતો જેની અંદર મિત્રો બે કંપનીઓ જે છે એના ડેટા આપેલા હતા અને એની અંદરથી આપણને કોઈ પણ પ્રકારના 5 પ્રશ્નો જે છે મિત્રો પૂછી શકે છે તો આવી જ રીતે મિત્રો હજુ છેલ્લો અને એક અંતિમ ભાગ પણ આપણે ચોથો લઈ લઈએ કે જેની અંદર મિત્રો આપણે ખાસ કરીને ટેબલ આલેખ જે છે એ મિત્રો આપણને આપવામાં આવે તો આવા આપણે 4 પ્રકારના આલેખો જે છે એ મિત્રો તમારી માટે લગભગ કાફી છે એની અંદરથી કોઈ પણ પ્રકારનો આલેખ મૂકે અને એની અંદરથી કોઈ 5 પ્રશ્ન જે છે મિત્રો બનાવશે તો 5 પ્રશ્ન મિત્રો એ એવા જે છે કે જેની અંદર મિત્રો ક્યાંક ટકાવારી બેઝની અંદર પાયામાં હશે ક્યાંક ગુણોત્તર પ્રમાણ રહેલું હોય અથવા તો ક્યાંક સરેરાશ રહેલી હોય તો આવા બેઝિક જે મુદ્દાઓ જે છે આપણા ગણિતના એની અંદરથી ક્યાંક ગણતરીઓ જે છે મિત્રો મૂકતા હોય છે એટલે દાખલા જે છે એ તો મિત્રો કોમન જ હોય છે ફક્ત તમારે સમજવાનું એ છે કે અહીંયા આલેખ જે છે એની અંદરથી આપણે માહિતી કેવી રીતે લઈએ છીએ બરાબર તો મળીએ મિત્રો નવા લેક્ચરની અંદર ત્યાં સુધી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરતા રહેશો અને વિડીયો જો મિત્રો ગમતો હોય તો એને વિના સંકોચે લાઇક આપવાનું પણ મિત્રો આપણે ભૂલવાનું નથી અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત